ભરૂચમાં નાઇટ કર્ફ્યુ સમય દરમિયાન પણ હેરાફેરી કરવા માટે 70 જેટલા ઓટો રિક્ષા ચાલકોને જિલ્લા પોલીસે કર્ફ્યુ પાસ એનાયત કર્યા હતા। દુનિયાભરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી રોકવા દુનિયાભરના નિષ્ણાંતો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે। દેશભરમાં વહીવટીતંત્ર, તબીબ આલમ, પોલીસ તંત્ર કોરોના મહામારી રોકવા માટે રાત દિવસ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। કોરોનાની ફેલાતી સાંકળ તોડવા લોકડાઉન અને કર્ફ્યુ જેવા જાહેરનામાની અમલવારી માટે પણ લોકો સહયોગ આપી રહ્યા છે। ધંધા રોજગાર ઉપર અસર થવા છતાં જાન હે તો જહાન હે ની નીતિ અપનાવી ઘરમાં વિતાવા તૈયાર થયા છે। ખાસ કરીને પોલીસ, નગરપાલિકા તંત્ર અને દેશની ચોથી જાગીર એવા પત્રકારો પણ દિવસ રાત પોતાની ફરજ નિભાવી રહ્યા છે। લોકડાઉન અને કર્ફ્યુ સમય દરમિયાન પણ ઓટો રિક્ષા ચાલકોને કોઈ અગવડ ન ઉભી થાય કે પોલીસ કર્મીઓ સાથે ઘર્ષણમાં ઓટો રિક્ષા ચાલકોનો સમય ન બગડે તે અર્થે જિલ્લા પોલીસ દ્વારા પણ 70 જેટલા ઓટો રિક્ષા ચાલકોને આજરોજ કર્ફ્યુ મુક્ત પાસ એનાયત કરવામાં આવ્યા છે। ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા 10 ઓટો રિક્ષા ચાલકોને પીપીઈ કીટ એનાયત કરી હતી। શહેરના દર્દીઓને ઘરેથી નિઃશુલ્ક લાવવા લઈ જવા માટે પણ જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા આ 10 ઓટો રિક્ષા ફાળવી છે, જેનો લાભ લેવા આમ પ્રજાને પણ અપીલ કરવામાં આવી રહી છે। પાસ એનાયત સમયે 70 જેટલા ઓટો રિક્ષા ચાલકોને માસ્ક અને સેનિટાઈઝરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। જય ભારત રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા, આજે અમે DSP સાહેબનો આભાર પ્રકટ કરીએ છીએ કે અમને 70 ગાડીની પરમિશન આપી છે અને 60 ગાડી જે રેગ્યુલર પેસેન્જરમાં ચાલે છે મુસાફરમાં એ ચાલશે, એટલે 10 ગાડી અમારી જે રિક્ષા એસોસિએશન તરફથી મૂકેલી છે, જે સિવિલમાં જેવા પેસેન્જરો ભરૂચ સિટીમાંથી કંઈથી બી ફોન કરશે એ 10 ગાડી ફ્રી ફંડ સેવા આપશે। એનો ભોગદાન એ રિક્ષા ચાલકનો જે ભાડો એ અમારી રિક્ષા એસોસિએશન ભરશે, એવી અમે ભરૂચ જિલ્લા તમામ ભરૂચ જિલ્લાના નાગરિકોને ખાતરી આપીએ છીએ। અમારી 10 ગાડીઓ એ ચાલશે પેસેન્જર માટે અને સેવા આપશે। હું ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિ, આજે ભરૂચ શહેરની અંદર જય ભારત ઓટો રિક્ષા યુનિયન દ્વારા રિક્ષા ચાલકોને આજે જે સેવા અને કોરોના વિષયની માહિતીની અંદર રિક્ષા ચાલકોએ ફ્રીમાં સેવા આપવાની, દરેકે માસ્કની કીટની વિસર્જન કર્યું છે અને બહુ સારી કામ કરી છે, એ બદલ હું ભરૂચ રિક્ષા સંસ્થાને અભિનંદન પાઠવું છું। અને બીજું કે ભરૂચના તમામ રિક્ષા ચાલકોએ જો સેવા કરવાનો આપણે મોકો મળ્યો છે તો સેવા કરી જાણજો, કોઈની પાસે 1 રૂપિયો પૈસા લેતા નહીં, અને સેવા કરો તો સેવા કરી જાણવાની। સરકાર સેવા કરવાની માહિતી આપે છે, છતાં રિક્ષા ચાલકો માટે કોઈ સરકાર સેવા કરી નથી, પણ આપણે સરકારને કરી બતાવવાની છે કે અમે રિક્ષા ચાલકો બેઠા છીએ અને પડતાલી કોરોનામાં મહામારીની અંદર અમે સેવા કરીશું, એવી સંપૂર્ણ રિક્ષા ચાલકો સેવા કરો એવી મારી સર્વે વિનંતી છે।